મોરબી દુર્ઘટનામાં સુરેન્દ્રનગરનું દંપતી ખંડિત. 6 માસ પહેલાં જ પ્રભુતામાં પગલાં પાડનાર યુવતીની નજર સામે જ પતિ અને નણદોય પાણીમાં ગરકાવ થયા. મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનામાં સુરેન્દ્રનગરના વઢવાણ રોડ પર રહેતા યુવક અને તેના બનેવીનું મોત થતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. 6 માસ પહેલાં જ યુવકના લગ્ન થયા હતા અને બહેનના ઘરે ફરવા ગયા હતા, જ્યાં બહેન અને પત્નીની નજર સામે જ યુવક અને તેના બનેવીનું મોત થતા પરિવારજનોમાં આભ તૂટી પડ્યું છે. મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનામાં અનેક પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે, ત્યારે સુરેન્દ્રનગરના પણ એક યુવાનનું મોત થયું છે. સુરેન્દ્રનગર વઢવાણ રોડ પર શક્તિનગર વિસ્તારમાં રહેતા આનંદભાઈ મનસુખભાઈ સિંધવના લગ્ન 6 માસ અગાઉ જિનલબેન સાથે થયા હતા. આનંદભાઈના બહેન નિરૂપમાબેન રાહુલભાઈ વાઘેલા મોરબી રહેતા હોય ત્યારે આનંદભાઈ અને તેમના પત્ની જિનલબેન નવા વર્ષમાં મોરબી બહેનને મળવા ગયા હતા, જ્યાં સાંજે બહેન બનેવી સાથે પ્રથમ મોરબી મણિમંદિર ખાતે, ત્યારબાદ ઝૂલતા પુલ પર ફરવા ગયા હતા, જ્યાં તમામ ઝૂલતા પુલ પર જવાના હતા. પરંતુ આનંદભાઈનો ભાણેજ નાનો હોય ત્યારે ઝૂલતા પુલ પર તેને ડર લાગતો હોય ત્યારે આનંદભાઈના બહેન નિરૂપમાબેન તેમની પત્ની જિનલ ભાણેજ સાથે જ નીચે ઊભા રહ્યા હતા. જ્યારે આનંદભાઈ અને તેમના બનેવી રાહુલભાઈ વાઘેલા ઝૂલતા પુલ પર ગયા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાતા પળવારમાં જ જિનલબેન અને નિરૂપમાબેનની બંનેની નજરની સામે જ તેમના પતિ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. પુલ તૂટવાની ઘટનાથી તેમણે તાત્કાલિક સુરેન્દ્રનગર પરિવારજનોને જાણ કરતા સુરેન્દ્રનગરથી પરિવારજનો મોરબી દોડી આવ્યા હતા, જ્યાં રાત્રિના લગભગ 2 વાગ્યે શાળા બનેવીના બંનેના મૃતદેહો મળી આવ્યા હતા અને એક જ પરિવારમાં 2 યુવાનોના મોત થતા પરિવારજનો સહિત સમગ્ર સમાજમાં શોકની લાગણી ફેલાઈ છે. ત્યારે દુર્ઘટના માટે દોષિતોને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી. મહેશભાઈ ઉતેરિયા, આપણું ગુજરાત, સુરેન્દ્રનગર. કોણ કોણ ગયા હતા? કોણ કોણ ઝૂલતા પુલ ઉપર ગયું હતું? કોણ નહોતા ગયા તમારા પરિવાર માંથી? તમારા પરિવાર માં તમે કોને કોને? મારા હસબન્ડ ને બીજા માં નણંદ. કેટલા કલાક પછી? 8:30 દુર્ઘટના ભાઈ, એમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. તમે તમારા પરિવારમાંથી બે સ્વજન ગુમાવ્યા, શું તમારી માંગણી છે સરકાર પાસે? કે શું સરકારે આવા દોષી શું માંગણી છે તમારી? અમારા બે સ્વજનો ગુમાવી દીધા. અમારા બીજા કોઈ કેટલા લોકોના પરિવારોના બધાના કેટલા બધા સ્વજનો અંદર વયા ગયા, એ પણ કેટલા બધા વયા ગયા, અંદર ગુમાઈ ગયા. એના માટે છે ને એ લોકોને કડકમાં કડક સજા થાય. મારું નામ મગનભાઈ વીરાભાઈ સિંધો. અમે કાલે સાંજે 7 વાગે બેઠા હતા અને અમારા મોટા ભાઈ ગોરાભાઈ, એમના દીકરા મનસુ, એના દીકરો અને પુત્ર હતું, બે અમારા બેન અને બેન નાની છે ત્યાં ફરવા ગયેલા અને મણિમંદિર જોઈને ઝૂલતા પુલ ઉપર કે અમે જઈ, પણ અમારા દીકરીના ભાણો નાનો હતો એટલે દીકરી ક્યાં ભાણો નહીં રહી શકે એટલે બે નણંદ ભોજાય અને ભાણો બહાર રહ્યા અને બે શાળો બને અંદર ગયા ઝૂલતા પુલ જોવા. એટલે ઝૂલતા પુલ જોઈને ગત પહોંચ્યા ત્યાં જ પુલ ધરાશય થયો. એટલે અમારે તરત જ અમારા પુત્ર બધું ફોન કર્યો કે દાદા આ પુલ તૂટી ગયો છે અને રાહુલ અને આનંદ બે અંદર ગરકાવ થઈ ગયેલા છે, અમારી નજર સામે અમે જોયેલું છે. એટલે અમે તરત જ બધા ભાઈઓ 3 ગાડી લઈ અને મોરબી પહોંચી ગયા. મોરબી 2 વાગે અમને ખબર પડી કે અમારા બે શાળા બહેનના મૃતદેહ અમને 2:30 વાગે મળ્યા. એટલે આ માટે તો સરકાર જવાબદાર ગણાય. શું તમારી માંગણી? શું માંગણી? તો આટલું બધું માણસની હાનિ થાય એટલે સરકાર આમાં જવાબદાર ગણાય અમારું તેમ કહેવાનું. એટલે અમીર અને ગરીબ બધા આમાં છે,
એટલે બધાને યોગ્ય સહાય મળે અને જે પણ આની પાછળ છે એને કડકમાં કડક સજા થવી જોઈએ. કારણ કે ચીફ ઓફિસર એમ કે આ બ્રિજનું ઉદઘાટન કર્યું મને ખબર નથી, પ્રમુખ ઉદઘાટન કરતા હોય તો ચીફ ઓફિસર ના પાડી કે વ્યાજબી ગણાય. સરકાર જયારે આવા તાઇફા કરે છે તો એમને ખબર નથી પડતી કે આનું ટેસ્ટિંગ કરવું પડે, ટેસ્ટિંગ કરી અને પછી આટલું માણસો અને ત્યાં સિક્યુરિટી છે જે ટિકિટ ચેકર છે એને તો ખબર પડવી જોઈએ ને કે આની ક્ષમતા કેટલી છે. ક્ષમતા પ્રમાણે માણસો જવા દે, શું માણસોને પાસે પૈસા ભર્યા એટલે લઈ લેવાના? 1000 માણસો ભેગા થાય એટલે શું 50,000 રૂપિયા લઈ લેવાના માણસો પાસે? આમ ભેગું કરી લેવાનું સરકારે? એટલે અમારે તો અમને તો ઘણું દુઃખ થયું છે. કારણ કે અમારે બે નણંદ ભોજાય દુખાણા છે, એટલે અમારો ભાણો જ નોંધારો થઈ ગયો, બાપ વિનાનો થઈ ગયો. આજ અમારા દીકરાના 6 મહિના પહેલાં લગ્ન કર્યા હતા, હજી દીકરી બિચારી 15 દિવસથી અહીંયા છે, દિવાળી ઉપર તેડી લાગેલા. એટલે અમને તો દુઃખનો કોઈ પાર નથી, સંકટનો. પણ હવે શું કરીએ, કુદરત જે સંકટ આપ્યું ભોગવી લઈએ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.